બ્રેક બાદ બનાસકાંઠાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના પર નજર કરી લઈએ તો દૂધ ભરાવવા મામલે બબાલ થઈ છે. બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ છે. મારામારીમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. થરાદના ચુડમેર ગામની આ ઘટના છે કે જ્યાં દૂધ ભરાવવાને લઈને હંગામો મચ્યો હતો. બબાલ સર્જાઈ હતી. બે જૂથ આમને સામે આવી ગયા હતા તો અથડામણમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. 3 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે અને હાલમાં આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. થરાદના ચુડમેર ગામમાં ઘટના બની જ્યાં દૂધ ભરાવવાને લઈને બે જૂથ આમને સામે આવી ગયા હતા. ઉગ્ર માહોલ સર્જાયો હતો. મારામારી પર આ શખ્સો ઉતરી આવ્યા હતા. આખી ઘટનામાં 3 લોકો ઘાયલ થયા છે. હાલમાં ઘાયલોને સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા છે. તમામ જે ઘટનાક્રમ સર્જાયો દૂધ ભરાવવાની બાબતને લઈને જ્યાં લોકો મારામારી પર ઉતરી આવ્યા હતા. હાલમાં આપ જોઈ રહ્યા છો જે ઇજાગ્રસ્તો છે તેમને સારવાર માટે ખસેડવામાં આવેલા છે. મહેસાણાના વડનગરમાં પથ્થરમારો થયો છે. મોબાઈલમાં ગેમ રમવા મામલે આ મારામારી સર્જાઈ હતી અને બે જૂથ વચ્ચે મારામારી થઈ જેમાં 5 લોકોને ઈજા પહોંચી છે. હાલમાં તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સેભરવાડા વિસ્તારની આ ઘટના છે. વડનગરમાં પથ્થરમારો થયો હતો તો મોબાઈલમાં ગેમ રમવા જેવી નજીવી બાબતને લઈને તકરાર ઉભી થઈ અને આ તકરાર જે મારામારીમાં પરિણમી હતી. બે જૂથ વચ્ચે મારામારી થઈ જેમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ તમામ ઇજાગ્રસ્તોને હાલમાં હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તો શેભરવાડા વિસ્તારની આ ઘટના છે જ્યાં મારામારી થઈ મોબાઈલ ગેમ રમવાને લઈને. તો વડનગરમાં પથ્થરમારો થયો હતો, એક નજીવી બાબત જે ખૂબ જ મોટી તકરારમાં પરિણમી હતી. મોબાઈલમાં ગેમ રમવા જેવી બાબતને લઈને મારામારી થઈ હતી. બે જૂથ આમને સામે આવી ગયા હતા તો મારામારીની આ ઘટનામાં 5 લોકોને ઈજા પહોંચી છે. તમામ ઈજા પામેલા લોકોને હાલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તો શેભરવાડા વિસ્તારની આ ઘટના કે જ્યાં મોબાઈલ ગેમ રમવાને લઈને મારામારી પર ઉતરી આવ્યા હતા શખ્સો. મહેસાણાના વડનગરમાં પથ્થરમારો થયો હતો. વાત છોટાઉદેપુરની, ક્યાં મકાનમાં આગ લાગવાની ઘટના બની છે. આગ લાગતા ઘરનો સામાન બળીને ખાક થઈ ગયો છે. તો આ ઘટનામાં બે પશુઓના મોતના પણ સમાચાર છે. નસવાડીના કુકરદા ગામની ઘટના છે કે જ્યાં આગ લાગી હતી. મકાનમાં આગ લાગી હતી જેના કારણે ઘરમાં રહેલી જે ઘરવકરી છે બળીને ખાક થઈ ગઈ છે. આગના જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આખા ઘરમાં જે આગ ફેલાઈ ગઈ હતી અને ઘરમાં સામાન જ રહ્યો હતો બળીને ખાક થઈ ગયો છે. તો સાથે સાથે બે પશુઓના પણ આ ઘટનામાં મોત થયા છે.